છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે ઉપરતા સમાચારમાં સૌપ્રથમ વાત કરી સુરતની તો સુરતના પાંડેસરામાં વિધર્મીએ દુષ્કર્મ આચર્યો યુવતીને ધમકાવી અને દિલ્હી લઈ જઈ ધર્માંતરણ કરાવ્યું અંગત પળોનો આ વિડિયો બતાવી અને કરતો હતો બ્લેકમેલ પરિવારજનોને મારી નાખવાની ધમકી પણ આપતો હતો યુવતીને ઢોરમાર મારી શારીરિક સંબંધો બાંધતો હતો નામ છુપાવી પોતાનું નામ બીજું હોય વિધર્મી હોવા છતાં પોતે પોતાનું નામ એને કરડ બતાવ્યું એટલે આની પાછળ સુનિયોજિત કાવતરો હોય છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બીજી પણ એક હિન્દુ યુવતીના સંપર્કમાં છે એ કોણ છે એ બાબતમાં તપાસ બાકી છે તો દિલ્હીથી ભાગી યુવતીએ સુરતમાં ફરિયાદ નોંધાવી છે વિધર્મી રિઝવાન ગફાર શાહ સામે પાંડેસરામાં ફરિયાદ ફરિયાદને પગલે વિધર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો આરોપી અને યુવતી વર્ષ 2018માં સંપર્કમાં આવ્યા હતા અને આગળ નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર અમદાવાદમાં એસટી યુનિયનોએ આંદોલનની કરી જાહેરાત પડતર પ્રશ્નોના નિકાલ નહીં આવતા યુનિયને આંદોલનની જાહેરાત કરી 19 ઓક્ટોબર સુધી પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો 20થી 31 ઓક્ટોબર સુધી કરાશે વિરોધ 20 ઓક્ટોબરથી માંગ નહીં સંતોષાય તો કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી અને કામ કરી વિરોધ કરશે તેમજ દરેક ડેપોએ આવેદનપત્ર આપશે તેમ છતાં માંગ નહીં સંતોષાય તો 2 નવેમ્બરથી મધ્યરાતથી 3 નવેમ્બર સુધી માસ સીએલ પર ઉતરશે મોડાસામાં વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો તંત્રએ જમીનની માપણી પૂર્ણ કરી પોલીસ બંદોબસ્ત હેઠળ સર્વે નંબર 578ના વિસ્થાપિતને સોંપાઈ જમીન હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ અરવલ્લીના માઝુમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો ગ્રામજનોને જાણ કર્યા વગર જ પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા જમીન કબજાની માપણી માટે પહોંચતા સ્થાનિકોનો વિરોધ 2 દિવસ પહેલા ગ્રામજનોએ જળ સમાધિની ચીમકી ઉચ્ચારી હતી સ્થાનિકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કર્યો 3 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યારે મહિલાઓ સહિત 50 જેટલા લોકોને નજરકેદ કરવામાં આવ્યા સુરતમાં દિવાળી પહેલા સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યા હતા કોસ્મેટિક અને શૃંગારની જે વસ્તુ વેચતા વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા વેપારીઓ બિલ વગર જ વેચી રહ્યા છે ચીજ વસ્તુ સ્ટેટ જીએસટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી સુરત મહાનગરપાલિકાએ લીધેલી લાખો રૂપિયાની સાયકલો ભંગાર બની વર્ષ 2019માં પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત લીધી હતી સાયકલ 1200 જેટલી સાયકલો પૈકી 120 જેટલી સાયકલ ભંગારની સ્થિતિમાં ભંગારમાં પડેલી પ્રત્યેક સાયકલની કિંમત રૂપિયા 60,000 અધિકારીઓની બેદરકારીને કારણે પ્રજાના પૈસાનો વ્યય ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન જ્યારે પ્રતિ દિવસ 25 સાયકલ આવે છે રિપેરિંગ માટે સાયકલના મેન્ટેનન્સની જવાબદારી એજન્સીની એજન્સીને 5 વર્ષ માટે મેન્ટેનન્સના 9 કરોડ અપાયા સુરતના કડોદરામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો 7 મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઈ બાળકીની માતા ઘરમાં ઘરકામ કરી રહી હતી બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ સુરતમાં આપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી સ્મીમેર હોસ્પિટલના કર્મચારીને તમાચો માર્યો વરાછા પોલીસ દ્વારા આપના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી આપના કોર્પોરેટરની ધરપકડને લઈ અને પોલીસ સ્ટેશન બહાર રામધૂન બોલાવી વિરોધ કર્યો સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઓક્સિજન સિલિન્ડર લઈ અને જતો ટેમ્પો ખીણમાં ખાબક્યો ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું આઈસર ટેમ્પોની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો ટેમ્પો ખીણમાં પડતા કચ્છર ગાણવડ્યો સરદાર સરોવર ડેમની સપાટી વધી નર્મદા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પાણીની આવક વધતા જ દરવાજા ખોલાયા નર્મદા ડેમ 99% ભરાયો ડેમમાં 1,22,729 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમની સપાટી 138.55 મીટર પર પહોંચી નર્મદા નદીમાં જ આવક 71,055 ક્યુસેક
सात ऑक्टोबर थी दसमा उत्तर भारत में हिमवर्षा थई शके छे, जेने लीधे सवार सांज ठंडी नो अहेसास थशे तो बपोरे गर्मी नो अनुभव थशे। रोगचाळो पकड़ी शके छे। राज्य में पवन की दिशा बदलाता बेवड़ी ऋतु नो अहेसास। खेलैयाओं माटे माठा समाचार। नवरात्रि में मेघराजा विलन बनी शके। नवरात्रि दरमियान केटलाक विस्तारों में वरसाद पड़वानी शक्यता। तारीख 17-20 वच्चे गुजरात में वातावरण में पलटो आवशे तो केटलाक विस्तार में वादळछायुं वातावरण पण जोवा मळशे। क्रिकेट रसिकों माटे खुशखबर। भारत पाकिस्तान की मैच में वरसाद की कोई ज शक्यता नहीं। हवामान विभागे कह्युं के हाल वरसाद की कोई सिस्टम सक्रिय नहीं। क्रिकेट रसियाओना किमिया पर आहना एक्शन। जारे आहना प्रमुखे हॉस्पिटलों ने दर्दियों ने प्राधान्य आपवानी सूचना आपी। केटलाक लोको मैच माटे बॉडी चेकअप ना नामे करी रहा छे बुकिंग। आ प्रकारना बुकिंग न लेवा सूचना अपाई। दिल्ली में वीजीजीएस 2024 ना संदर्भ में कर्टेन ब्रेजर कार्यक्रम। वाइब्रंट गुजरात ग्लोबल समिट 2024 सीएम भूपेन्द्र पटेल की अध्यक्षता में कार्यक्रम। सीएम भूपेन्द्र पटेल आज दिल्ली ना प्रवास। आगामी वाइब्रंट समिट ने लई 13 जेटला अग्रणी उद्योगकारों अने रोकाणकारों साथे वन टू वन बैठक नो आज थी प्रारंभ। सीएमए बैठक पहला सियोल सेमीकंडक्टर ना कंट्री हेड श्री डीजे किम साथे मुलाकात करी। अमदावाद ना कोलोरेक्स स्कूल में नमाज पढ़वानो मामलो। स्कूल ना कर्मचारी सामे शिक्षात्मक पगला भरवा आदेश। डीईओ द्वारा त्रण एजुकेशन इंस्पेक्टर द्वारा तपास समिति रची तपास हाथ धराई। अमरेली वन विभाग कर्मी ने फरज मुक्त करवामां आव्यो। वनकर्मीए सोशियल मीडिया लाइव में सिंह दर्शन कराव्यु हतु। रात्रि पेट्रोलिंग दरमियान वनकर्मीए कराव्यु हतु सिंह दर्शन तो घटना में अन्य लोगों सामे कार्यवाही न कराता सवाल उठ्या। महिसागर में सेवा सदन रोड पर कोनोकापर्स वृक्षों ने कापवानी शुरुआत करवामां आवी। ठेर ठेर उगाड़ेला कोनोकापर्स वृक्षों ने कापवामां आव्या ज्यारे तेनी जगह पर गुलमोर आसोपालव जेवा नवीन वृक्षों उगाड़ाशे। शिनोर तालुका पंचायत ने कारोबारी बैठक में ठपका दरखास्त रजू थई। कचेरी त्रण अधिकारी सामे दरखास्त रजू। फरज में बेदरकारी दाखवा बदल अधिक मददनीश इंजनेर अने टीपीओ सामे ठपका दरखास्त रजू कराई। सूरत में उदना में मारामारी वीडियो वायरल। युवक ना मोपेड ने रिक्षा अड़ी जता युवके रिक्षा चालक ने मार मार्यो। इजाग्रस्त रिक्षा चालक सिविल हॉस्पिटल में सारवार हेठळ। पुलिस ने मार मारनार युवक की धरपकड़ करी। सूरत एपीवीपी कार्यकरो दादागिरी मामले सात विद्यार्थी आगेवानों की अटकायत थता विद्यार्थी आगेवानों पुलिस मथके कर्यो हंगामो। पोतानी सत्ता बतावी अने उमरा पुलिस मथके दादागिरी शुरू करी। पालनपुरनी जीडी मोदी कॉलेज में विद्यार्थी ने ढोर मार मारवामां आव्यो। कॉलेज प्रोफेसरे विद्यार्थी ने लाकड़ी वडे ढोर मार मार्यो होवानो आक्षेप। विद्यार्थी ने हॉस्पिटल खसेड़वामां आव्यो। आ साथे ज विद्यार्थीए फरियाद नोंधावा तजवीज करी। गुजरात सौ प्रथम माउंटन टनल निर्माण पूर्ण। हाईस्पीड रेल कोर्पोरेशन द्वारा माउंटन टनल काम पूर्ण। टनल निर्माण ऑस्ट्रियन टनलिंग मेथड द्वारा करावामां आव्यु छे। गुजरात में वलसाड जरूरी काम थी 1 किलोमीटर दूर बनावाई टनल। बनासकांठा अमीरगढ़ किडोतर नजीक रेलवे ट्रेक ओळंगवा जता ट्रेन की अड़फेटे दादा और बे पौत्रीओना मौत निपज्या। आबू रोड थी आवती योगा नगरी ट्रेन की अड़फेटे आता मौत निपज्यू। लाखों ने छेतरपिंडी केस में फरार ऑइल वेपारी की धरपकड़। आरोपी विरुद्ध 44.10 लाख ने छेतरपिंडी गुनो नोंधायो। आरोपी ने सचिन विस्तार में धरपकड़ कर। आरोपी अगाउ पण पुलिस चोपड़े चढ़ी चुक्यो होवानो खुलासो। सूरत में एलआईसी एजेंट ने पोलिसी लेवाने बहाने हनी ट्रेप में फसाव्या। पोलिसी ना नामे पड़ाव्या 43,000 रूपया। युवके पोलिस स्टेशन में करी हती फरियाद। पोलिसे त्रण आरोपी की करी धरपकड़। एक वोन्टेड जाहिर। सूरत एसओजीए एनडीपीएस गुना में फरार आरोपी की धरपकड़ करी। आरोपी गांजा वेचाण करते आरोपी राजा श्वेता बिस्सोई पास से गांजो मंगावत हो जेने लई पुलिस फरार आरोपी की शोधखोल शुरू करी हती। राजकोट में वेचतार पर पटकाया बाद दाजी गये युवक मौत निपज्यू। 9 दिवस पहला एलिवेशन काम करता समय युवक वेचतार पर पटकायो हतो। मोरबी रोड पर श्री विला सोसायटी में बनी हती घटना।
पादरिया गामे थयेली हत्या मामले खुलासो थयो छे। लाकडाना फटका मारी हत्या कराई, चार लोकोए एक साथे मळी हत्या करी। आरोपी विरुद्ध एट्रोसिटी सहित हत्यानो गुनो नोंधायो। पोलीसे आरोपीने झड़पी लेवा चक्रो गतिमान कर्या। वडोदरामां भीमनाथ ब्रिज पर थयेली 16 लाखनी लूंट केसना आरोपीओ सीसीटीवीमां कैद। लूंटने अंजाम आपता नकली पोलीसे बे स्थळे लूंटनो प्रयास कर्यो हतो। वारफरती बाइक चलावता देखाया शख्सो। મહેસાણામાં ગાય વચ્ચે આવી જતા કાર ચાલકનો અકસ્માત, ગાયનું નિપજ્યું મોત, જ્યારે કાર ચાલક ઇજાગ્રસ્ત થયો। મહેસાણાના તોરણિયા વડ નજીક અકસ્માત સર્જાયો હતો। સુરતના ઓલપાડમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે આધેડની ધરપકડ। 52 વર્ષીય આધેડ 14 વર્ષની સગીરા સાથે અવારનવાર બાંધતો હતો શારીરિક સંબંધ। સગીરાને 7 મહિનાનો ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો। જૂનાગઢના પાદરિયા ગામે હત્યાનો બનાવ, પોથળ પદાર્થ તેમજ લાકડાના ફટકા મારી હત્યા કરવામાં આવી। હત્યામાં 3 થી વધુ આરોપીઓ હોવાની આશંકા, જૂનાગઢ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી। સુરતના સોસ્યો સર્કલ પાસે જ્યોતિ ક્રાફ્ટ નામની કંપનીમાં કમ્પ્રેસરની પાઇપ ફાટતા એકનું મોત નિપજ્યું। મૃતક 8 દિવસ અગાઉ જ નોકરી પર લાગ્યો હતો। કમ્પ્રેસરની ટાંકી યુવક પર પડતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીની બદલી, પાદરા તાલુકાની ચોકારી સરકારી શાળામાં બદલી કરવામાં આવી। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘને ધરણા માટે આપેલી મંજૂરી ભારે પડી હોવાની શિક્ષકોમાં ચર્ચા। સુરતમાં ગૌવંશની હત્યા મામલે ફરાર આરોપી મોહમ્મદ ઇબ્રાહીમની અટવામાંથી ધરપકડ। જાંપા બજાર ખાતે આરોપી ગૌવંશના માંસનું વેચાણ કરતો હતો। આ ગુનામાં પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો। ગાંધીનગરના સેક્ટર 6C માં અચાનક જ સાપ દેખાતા ઉઆપોહ મચી ગયો। આશરે 6 ફૂટ જેટલો લાંબો ઝેરી સાપ રહેણાંક વિસ્તારમાંથી મળતા સાપ પકડનારે તેનું રેસ્ક્યુ કર્યું। જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી હતી। લોન ધારકો માટે રાહતના સમાચાર, આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો। આરબીઆઈ ગવર્નર શ્રી શ્રીકાંત દાસનું નિવેદન, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5% હોવાનો અંદાજ। ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, શુભમન ગિલનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ઓસ્ટ્રેલિયા સામે ભારતની ઓપનિંગ મેચ ગુમાવી શકે છે। બિહારમાં દુર્ગાવતી નદીનું જળસ્તર વધવાને કારણે કેમ્બોરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ, લોકોના ઘરમાં નદીના પાણી ઘૂસ્યા। રોડ રસ્તાઓ સહિત સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતા લોકોને ભારે હાલાકી। જીએસટીનું ટેરરિઝમ, વેપારીઓને હાલાકી, 1 લાખ કરોડની આડેધડ નોટિસ ફટકારવામાં આવી। ગેમિંગ, બેન્કિંગ, વીમા સહિતના ક્ષેત્રની સેંકડો કંપનીઓ સામે કાર્યવાહી। ક્રિકેટ વર્લ્ડ કપ સમયે જ ગેમિંગ પ્લેટફોર્મ પર સકંજો કપાયો। મુંબઈના ગોરેગાંવમાં આઝાદનગરમાં સમર્થ નામની 7 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, 7 લોકોના મોત નિપજ્યા, જ્યારે 31 ઘાયલ થયા છે। 2 લોકોની હાલત ગંભીર, જ્યારે પાર્કિંગમાં 30 થી વધુ વાહનો સળગીને થયા ખાક, આગ પર કાબૂ। ઝારખંડમાં ધર્મ પરિવર્તનની ઘટનાનો સિલસિલો યથાવત, કોડરમાના જયનગરમાં ધર્માંતરણનો પ્રયાસ। ગામના એક ઘરમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી, પ્રાર્થના સભામાં બાઇબલ સહિતની ધાર્મિક સામગ્રી મળી આવી। ગામ લોકોએ પોલીસની મદદથી ધર્માંતરણ અટકાવ્યું। ઉત્તરપ્રદેશના સામાન્ય બોલાચાલીમાં 2 પક્ષો વચ્ચે મારપીટ થતા કેટલાય લોકો ઘાયલ થયા, પોલીસે બંને પક્ષોની કરી અટકાયત। ઘાયલ લોકોને પોલીસે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા। આગ્રામાં વિદ્યાર્થીઓ દ્વારા ટીચરને ગોળી મારવાને મામલે એક વિડીયો સામે આવ્યો, જેમાં બંને વિદ્યાર્થીઓ ટીચરને 39 ગોળી મારવાની વાત કરતા સંભળાયા હતા, જ્યારે એક વિદ્યાર્થી પોતાને ગેંગસ્ટર ગણાવી રહ્યો છે। દુધવા ટાઈગરમાંથી બહાર નીકળી અને ખેતરમાં ઘૂસેલા વાઘનો આતંક, વાઘે ખેડૂત પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો। વન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ, તો વાઘને ફરીથી જંગલમાં મોકલવા કવાયત હાથ ધરાઈ। હલ્દવાનીમાં આંકલાઓનો આતંક, જાહેર માર્ગ પર આંકલાઓ વાખડ્યા, સ્કૂટી સવાર મહિલાને ટક્કર મારી, રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો। આંકલાઓને છૂટા પાડવા પોલીસની મદદ લેવી પડી હતી। અવારનવાર આંકલાના આતંકથી તંત્ર સામે રોષ। કોટામાં એક હોસ્ટેલમાં કોબ્રા ઘૂસી આવ્યો, કોબ્રાને જોતા જ વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ। કોબ્રા કુલરમાં છુપાઈ જતા સાપ પકડનારે કોબ્રાનું રેસ્ક્યુ કર્યું, કોબ્રાનું રેસ્ક્યુ થતા વિદ્યાર્થીઓમાં હાશકારો। ઉત્તરપ્રદેશના હાપુરમાં વન વિભાગની કામગીરી, ડબલ્યુડબલ્યુએફ
ने वन विभाग करी रही छे डॉल्फिन की गणतरी, जारे वन विभाग की टीमें नदी में शुरू करी तपास। ओडिशा एक कलाकार ने अद्भुत कामगिरी जोवा मळी। ओडिशा गंजाब में एक युवके चोक पर नकाशी करी अने बनाव्या वर्ल्ड कप ट्रॉफी अने 10 कैप्टन की लघुमूर्तिओ। दिल्ली की नजीक एनसीआर में नकली नोट छापती टोळकी पर्दाफाश। नोएडा की टीमें मेरठ में दरोड़ा पाड़ी त्रण आरोपी ने झड़पी पड़ा। आरोपी पास थी लगभग 2 लाख की वधुनी नोटो सहित मुद्दा माल जप्त। आरोपी गुनाहित इतिहास धरावता होवानो खुलासो। अयोध्या में राम मंदिर में प्राण प्रतिष्ठा ने लई अने जोरशोर से तैयारी शुरू। मंदिर गर्भगृह द्वार अने तळिया निर्माण कार्य पूर्ण। प्राण प्रतिष्ठा ने लई मंदिर समिति की बैठक शुरू। मंदिर प्रतिष्ठा महोत्सव में 4000 संतों ने आमंत्रण अपाश। श्राद्ध पक्ष में पितृओं तर्पण माटे केदारनाथ धाम में श्रद्धालुओं तसारो। अहीं पितृओं तर्पण विशेष महात्मय। देश विदेश से अहीं श्रद्धालुओं पितृओं मोक्षार्थे तर्पण विधि माटे आवे छे। केदारनाथ धाम ने मोक्षनुं द्वार पण कहेवामां आवे छे। सिक्किम में वादळ फाट्या बाद तबाही की तस्वीरों सामे आवी। लाखों टन माटीना ढग नीचे बीआरओ वाहनों मळी आव्या हता। गुम थयेला जवानों की स्थिति ने लई सवालो सर्जाया। सिक्किम में अचानक ज पूर लापता भारतीय सेनाना जवानों की शोध शुरू। फसायेला नागरिकों ने प्रवासी ने खोराक मेडिकल सहाय आपवानी कामगीरी शुरू कराई। दामों में कांसना फूलों ने जोई अने खेडूतोनुं अनुमान। कांस फूल आवता ज वरसादी सीजन पूरी थवानी अनुमान छे। वृद्धों द्वारा आज परंपरागत रीते ऋतु बदलवानुं अनुमान लगावामां आवे छे। पौराणिक ग्रंथों में पण छे आनो उल्लेख। सतत वरसाद ने कारण बिहार की नदियों जलस्तर वध्यु। जारे पंजवाड़ा की चीर नदी की जल सपाटी वधता ज नदी पर बनावेला डायवर्जन धराशाय थया। परिस्थिति जोता तंत्रए लोकोने वैकल्पिक मार्गो अपनावा अपील करी। झारखंड गरमा डेम में पानी छोड़ाता गरगा नदी जलस्तर में वधारो थयो। गरगा नदी जलस्तर वधता नाना पुल पर वही रह्यो छे पानीनो प्रवाह। गरगा नदी जलस्तर में वधारो थता लोकोने एलर्ट करवामां आव्या। पानीनुं स्तर वधता ज पतरातू डेमना बे दरवाजा खोलवामां आव्या। नलकारी पुल पास सेल्फी अने फोटो माटे प्रवासीओनी भीड उमटी। पाणी डिस्चार्ज थता सुंदर दृश्यो सामे आव्या। बेतियामां गंडक नदीना जलस्तरमां घटाडो नोंधायो। वरसाद विराम लेता जलसपाटीमां घटाडो नोंधायो। गंडक नदीमां हाल 1,06,000 क्यूसेक पाणी छोड़ाई रह्युं छे। जलसपाटीमां घटाडा बाद अनेक स्थळोए दबाण। मांडुवंग क्षेत्र वसंतपुर में हाथीओनो उत्पात। हाथीओए खेतरनो उभो पाक नष्ट कर्यो। वन विभाग द्वारा हाथीओने फरी जंगल में मोकलवा प्रयास हाथ धराया तो लोकोने सतर्क रहेवा अपील कराई। हाथीओना आतंकथी लोकोमां भय। युक्रेन में काफे अने दुकानों पर रशियानो मिसाइल मारो। 50 लोकोना मौत निपज्या। प्रमुख ज़ेलेंस्की 50 यूरोपियन नेताओं शिखर सम्मेलन में समर्थन मेळववा स्पेन प्रवासे छे त्यारे हुमलो करायो। दक्षिण ताइवान में मुशलधार वरसाद अने भारे पवन साथे टाइकून कोइनु त्राटक्यु अने जेमां 300 लोग घवाया जारे एक व्यक्ति नुं मौत निपज्युं छे। कुदरती आफतने पगले अनेक वृक्षो धराशाय थया। अनेक इमारतोने पण नुकसान। ड्रेगनो हवे पाकना मीडिया पर पंचो। पोतानी विरुद्धना समाचारों दबावा प्रयास। इकोनॉमिक कोरिडोरनो धबड़को थता माध्यमोमां थती चीननी टीकाथी प्रमुख जिनपिंग धुआपुआ। अंबाजी में प्रसाद घी में गोलमाल मामले लेवाया पगला। हवे थी 6 मास माटे अंबाजी अक्षयपात्र संस्थान बनावशे। प्रसाद 2012-2017 सुधी आ संस्था बनावती हती मोहनथाळ। मोहिनी केटरस नू टेन्डर रिन्यू न करवानो निर्णय। अंबाजी प्रसाद घी में गोलमाल मामले अमदावाद नीलकंठ ट्रेडर्स मालिक की अटकायत कराई। अंबाजी पुलिस जतीन शाह की अटकायत करी। जतीन शाह मोहिनी केटरस ने 300 घी डब्बा आप्या हता। अंबाजी में अपाता प्रसाद नु काम अक्षयपात्र संस्थान ने सौंपाता धारासभ्य कांति खराड़ीए सवाल उठाव्या। कंपनी ने अगाउ दंड फटकारायो हतो तेने ज फरी कामगीरी सौंपवामां आवी। कह्युं के अंबाजी मंदिर ट्रस्टेज बनावतो हतो बनावो जोईतो हतो प्रसाद।
धारासभ્યના સવાલો સામે બનાસકાંઠા કલેક્ટરે જવાબ આપ્યો. ટચસ્ટોન કંપની ઘણા શહેરોમાં કામ કરે છે. 2012 થી 2017 સુધી કંપનીએ પ્રસાદ બનાવવાનું કામ કર્યું અને એક સમયે પાવડર વપરાયો હતો જેનો 60,000નો દંડ ફટકાર્યો હતો. કલેક્ટરે જવાબમાં કહ્યું કે પહેલા કરતા હાલ અમારી સિસ્ટમ વધુ મજબૂત છે. સારી ગુણવત્તાનો પ્રસાદ આપવા માટે પગલાં લેવાયા છે. પૂર્વ નાયબ મામલતદાર મુકેશ પટેલે કરેલા આક્ષેપ પણ સ્વીકાર્યા. અંબાજીમાં યોજાયેલ ભાદરવી પૂનમના મેળામાં પ્રસાદમાં ઉપયોગમાં લેવાયેલ ઘીના સેમ્પલ ફેલ જવાનો મામલો સાબરકાંઠા પહોંચ્યો છે. ઘી પર સાબર ડેરી અને અમૂલનું માર્કિંગ કરેલું હતું જેને લઈ સાબર ડેરીને નોટિસ પાઠવવામાં આવી. સુરતમાં વધુ એક યુવકનું ગરબા રમતા રમતા મોત નિપજ્યું. હાર્ટ એટેકથી યુવકનું મોત થયાની આશંકા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. ભાજપ ડોક્ટર સેલના તબીબો પણ નવરાત્રી આયોજનમાં ફ્રી સેવા આપશે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયાનું નિવેદન. હાર્ટ એટેકના વધતા કેસને ધ્યાનમાં રાખી અને તબીબો ખડેપગે રહેશે. મેડિકલ કોલેજના સ્ટુડન્ટને પણ નવરાત્રી ગ્રાઉન્ડમાં ડ્યુટી ફાળવવામાં આવશે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કરાશે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં હાર્ટ એટેકના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના કહેવા અનુસાર દર મહિને સરેરાશ 450 કેસ નોંધાય છે. તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર અને જિલ્લામાં 42 જેટલી 108 ટીમ તૈનાત રાખવામાં આવી. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈ અને આયોજકોની સાથે 108 ઇમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો. મોટા આયોજનોની જગ્યા પર 108ની ટીમ તૈનાત કરાશે. રાજ્યમાં રોજ હાર્ટ એટેકના કેસ 230થી લઈ 250. રાજકોટમાં રમ્યોગીરી કરતા યુવકનો વીડિયો વાયરલ. જ્યારે રસ્તામાં નીકળતી યુવતીઓની પજવણી કરતો હતો આ યુવક. પોલીસે વાયરલ વીડિયો મુદ્દે તપાસ હાથ ધરી. રાજકોટના જેતપુર નેશનલ હાઈવે પર બાઇક ચાલકના જોખમી સ્ટંટ. જીવના જોખમે બાઇક ચલાવતા યુવકનો વીડિયો વાયરલ. પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ મૂકે છે જોખમમાં. રાજકોટમાં અખાદ્ય બ્રેડના વેચાણનો વીડિયો. ગ્રાહકે ફુગવાળી બ્રેડનો વીડિયો બનાવ્યો. સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલા રામેશ્વર ડેરીમાંથી ખરીદી હતી બ્રેડ. ફુગવાળી બ્રેડ ખાતા છોકરીની તબિયત લથડી હતી. ગ્રાહકે રામેશ્વર ડેરી સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તપાસ કરી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ. સિંગતેલના ભાવમાં 3 દિવસમાં 190 રૂપિયાનો ઘટાડો. 1.5 મહિના બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,490 પર પહોંચ્યો. દિવાળી સુધીમાં ભાવમાં સતત ઘટાડો થાય તેવી શક્યતા. જામનગરના લાલપુર બાયપાસ પાસે અકસ્માત સર્જાયો. બેકાબુ કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં ઘટના સ્થળ પર જ કારમાં સવાર મહિલાનું મોત નિપજ્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અમદાવાદમાં એક્ટિવા પર જતી બે બહેનોને નશામાં ધૂત યુવકે છૂટી બોટલ મારી અને નીચે પટકાતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર હેઠળ ખસેડવામાં આવી. ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ. વડોદરામાં બિચ્છુ ગેંગના સુલતાનની રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ. બિચ્છુ ગેંગના સુલતાને સેન્ટ્રલ જેલના સંકુલમાં રીલ બનાવી હતી. $300 નામના એકાઉન્ટ પર જેલમાંથી બહાર આવતા જ રીલ્સ પોસ્ટ કરી. પેરોલ પર છૂટેલા સુલતાને સાગરીતોને જેલ બહાર બોલાવી રીલ્સ બનાવી હતી. સુલતાન કુખ્યાત અસલમ બોડિયાનો અંગત આ પહેલા પણ લોકો પાસે રીલ્સ બનાવી હતી અને જે સાથે સંકળાયેલી રીલ્સ વાયરલ થતા પોલીસે તપાસ કરી. ખેડાના સેવાલિયામાં ભર બજારે ગાડીમાંથી પાકેટની ચોરીની ઘટના સામે આવી હતી. ટાયરમાં ઓછી હવા છે તેવું કહી અને ગાડીમાં મૂકેલી પાકેટ સહિતની ચોરી કરી ફરાર. મહાકાળી ડેરી પાસે બની ઘટના. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. જૂનાગઢમાં ફાસ્ટફૂડના બે વેપારી વચ્ચે મારામારી.
जूनागढ़ फास्टफूड वेपारी वच्चे मारामारी चटनी वघाड़ बाबते बन्ने वच्चे झगड़ो थवानो दाव छे। मारामारी नो वीडियो कैमरा में कैद। अमदावादना साणंद में एटीएम में चोरी नो प्रयास करनारा शख्स ने पोलीसे दबोची लीधो। मशीन वडे चोरी नो प्रयास करतो शख्स सीसीटीवी में पण कैद थयो। चोरे सीसीटीवी पर स्टीकर जेवो कागळ लगावानो प्रयास पण कर्यो हतो। तो समाचार सुपरफास्ट में अत्यारे बस आटलू ज। वधु समाचार माटे जोडायेला रहो न्यूज 18 गुजराती साथे। नमस्कार। आ वक्त क्या